नमस्ते विद्यार्थियों, आज आप धोरण 3 मध्यम गुजराती विषय सामान्य ज्ञान में भणीशू। तो बाळको, आज आप पाठ 3 सजीव अने निर्जीव विषय भणीशू। तो सौ प्रथम बाळको, सजीव कोने कहेवाय अने निर्जीव कोने कहेवाय? तो सजीव एटले शू अने निर्जीव एटले शू? तो जुओ, सजीव एटले जे वस्तु पोतानी मेळे खोराक ले, श्वसन करे, हलनचलन करे के प्रचलन करे अने बुद्धि पामे तेने सजीव कहे छे। तो बाळको, तमारा पाठ्यपुस्तकनी अंदर जुओ, एमां पण केटलाक सजीवोना चित्र आपेला हशे। तो सजीव एटले जे वस्तु पोतानी जाते हलन चलन करे के खोराक ले, श्वसन करे के प्रचलन करे अने बुद्धि पामे तेने सजीव कहे छे। उदाहरण तरीके माछली, हाथी, मानव, पशु, पंखीओ, छोड़, वेला वगैरे जे विकास पामी सके ते। तो बाळको, तमारा पाठ्यपुस्तकनी अंदर जुओ तो डेड़को कूदे छे, पंखी उड़े छे, छोकरी दौड़े छे, छोकरो विकास पामी पुरुष बने, छोकरी विकास पामी स्त्री बने, गलूडियो विकास पामी कूतरू बने अने बीज विकास पामी छोड़ बने। तो बाळको, एवी ज रीते अहीं पण जुओ, सजीव ने हवा, पानी अने खोराकनी जरूर पड़े छे। सजीव जे वस्तु सजीव होय एने शू जरूर पड़े? तो खोराक, हवा, पानी अने खोराकनी जरूर पड़े छे। सजीव पोतानी जाते हलन चलन करे छे। वनस्पति अने प्राणी सजीव कहेवाय छे। जे वस्तु पोतानी जाते हलन चलन करे ते सजीव कहेवाय छे। जेवी रीते आपणे हलनचलन करीने अहींथी ત્યાં જઈ શકીએ છીએ, વાંચી શકીએ, લખી શકીએ, ખાઈ શકીએ, આપણે હલનચલન કરી શકીએ, તો પંખીઓ પણ ઉડી શકે છે, પોતાની જાતે ખોરાક લઈ શકે છે, શ્વાસોશ્વાસ લઈ શકે છે, એ પણ સજીવ કહેવાય। એટલે આમાં આપેલું છે કે સજીવને હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે। સજીવ પોતાની જાતે હલનચલન કરે છે। वनस्पति अने प्राणी पण सजीव कहेवाय छे। वनस्पति केम सजीव कहेवाय? केम के ए बीज माथी छोड़ बने, एटले नाना माथी धीमे धीमे मोटू थाय छे। ए प्रमाणे छोकरो होय ए पुरुष बने, तो आपणे पण नाना होईए तो धीमे 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 आपणे पण मोटा थईए छोड़नी जेम धीमे धीमे, एटले आपणे छोकरामांथी छोकरो बने, अने छोकरी होय એ સ્ત્રી બને એટલે વિકાસ પામીને હા એટલે સજીવ કહેવાય। હવે જુઓ, સજીવમાં છોડ, વૃક્ષો, માછલી, ડેડકો, પતંગિયું, પોપટ, કૂતરો, બતક વગેરે જેવા પ્રાણી, પશુ, પંખીઓ, માનવ એ બધા સજીવ કહેવાય, જે પોતાની મેરે ખોરાક લે, હલનચલન કરે અને વિકાસ પામે એ સજીવ કહેવાય। તો બાળકો, નિર્જીવ કોને કહેવાય? હવે આપણે નિર્જીવ તરફ જોઈશું। તો નિર્જીવ એટલે શું? તો જે વસ્તુ સજીવ જેવા લક્ષણો ન ધરાવતી હોય તેને નિર્જીવ કહેવાય। તો સજીવ તો બાળકો વિકાસ પામે છે, હલનચલન કરે છે, પણ નિર્જીવ વસ્તુ હલનચલન કરતી નથી, એ વિકાસ પામતી નથી, એટલે એને નિર્જીવ કહેવાય છે। જે વસ્તુ સજીવ જેવા લક્ષણો ન ધરાવતી હોય તેને નિર્જીવ કહેવાય છે। ઉદાહરણ મુજબ પંખો વિકાસ પામે, પોતાની જાતે હલનચલન કરે, એને ખોરાક પાણીની જરૂર પડે તો ના। એવી જ રીતે ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ વગેરે નિર્જીવ છે, જે વિકાસ પામી શકતી નથી। આપણે પંખો, ચોક, બ્લેકબોર્ડ, ડસ્ટર, બેન્ચીસ, પેન્સિલ, રબર એ બધી વસ્તુઓને હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે।
હલનચલન કરે છે, પોતાની જાતે આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એ ખોરાક લઈ શકે છે? તો ના, એ વસ્તુઓ ખોરાક લઈ શકતી નથી, એટલે એ નિર્જીવ કહેવાય. તો બાળકો, નિર્જીવ તો નિર્જીવ વસ્તુઓને હવા, પાણી અને ખોરાકની જરૂર પડતી નથી. નિર્જીવ વસ્તુઓ પોતાની જાતે હલનચલન કરી શકતી નથી. નિર્જીવ વસ્તુઓ વિકાસ પામી શકતી નથી. એટલે સજીવ વસ્તુઓ વિકાસ પામી શકે છે ને, જેમ કે મેં આગળ તમને ઉદાહરણ બતાવ્યા કે બીજ હોય એ છોડ બની જાય, છોકરો હોય એ પુરુષ બને, છોકરી હોય એ સ્ત્રી બને, એ વિકાસ પામી. એટલે નિર્જીવ વસ્તુઓ વિકાસ પામી શકતી નથી અને હલનચલન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, પોતાની મેળે હવા, પાણી અને ખોરાક પણ લઈ શકતી નથી, એટલે એને નિર્જીવ કહેવાય. ઉદાહરણ મુજબ નિર્જીવ તો પથ્થર, મકાન, સાયકલ, બેટ, ઘડિયાળ, ખુરશી, કાતર, પેન્સિલ વગેરે જેવી વસ્તુઓ નિર્જીવ કહેવાય, જે હલનચલન ના કરી શકે, હવા પાણીની જરૂર ના પડે, એ નિર્જીવ કહેવાય. તો બાળકો, તમને ખબર પડી ને કે નિર્જીવ કોને કહેવાય અને સજીવ કોને કહેવાય? હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય આપેલો છે એની આપણે ખાલી જગ્યા જોઈશું. તો બાળકો, પ્રશ્ન એકમાં ખાલી જગ્યા આપેલી છે, મારી સાથે તમારે બોલવાનું છે, સમજવાનું છે અને ચોપડીની અંદર લખવાનું છે. તો જો બાળકો, સજીવોને હવા, પાણી અને ખાલી જગ્યાની જરૂર હોય છે. તો સજીવોને શું હોય છે, ખાલી જગ્યામાં શું આવશે? તો ખોરાક. તો સજીવોને હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. ખાલી જગ્યા ઉડે છે તો કોણ ઉડે? પંખી. તો પંખી શું કહેવાય? સજીવ. તો પંખી ઉડે છે. પછી છે, ખાલી જગ્યા કૂદકા મારે છે તો કૂદકા કોણ મારે? તો દેડકો. તો દેડકો શું કહેવાય, સજીવ કે નિર્જીવ? તો સજીવ, એ કૂદકા મારે છે. તો દેડકો કૂદકા મારે છે. ચોથી ખાલી જગ્યામાં ગલુડિયું વિકાસ પામી ખાલી જગ્યા બને છે. તો બાળકો, આગળ આપણે મેં જણાવ્યું તે નાનું કૂતરાનું બચ્ચું હોય એ વિકાસ પામી શું બને? તો કૂતરું. તો અહીં ગલુડિયું વિકાસ પામી કૂતરું બને છે. કૂતરું સજીવ કહેવાય કે નિર્જીવ? તો કૂતરું સજીવ કહેવાય, એ આપમેળે વિકાસ પામી સજીવ કહેવાય. તો બાળકો, પાંચમા નંબર પર છે, ખાલી જગ્યા નિર્જીવ છે. તો નિર્જીવ શું છે? તો પથ્થર. એ આપમેળે હલનચલન કરી શકતું નથી, વિકાસ પામી શકતું નથી, તો પથ્થર નિર્જીવ છે. છઠ્ઠી ખાલી જગ્યામાં જુઓ, તુલસીનો છોડ સજીવ છે. તુલસીનો છોડ શું છે? સજીવ. એ આપમેળે વિકાસ પામે છે, નાના છોડમાંથી ધીમે ધીમે મોટું થાય ને, હા, એટલે વિકાસ પામ્યું કહેવાય. એટલે તુલસીનો છોડ સજીવ છે. પછી સાતમી નંબરની ખાલી જગ્યામાં જુઓ, ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે. તો કોણ પુરુષ બને છે? તો છોકરો. છોકરો વિકાસ પામી પુરુષ બને છે, કેમ? એ સજીવ કહેવાય, જેમાં સજીવ એટલે જેમાં જીવ હોય તે, જેમાં જીવ હોય તે સજીવ કહેવાય, જેમાં જીવ ના હોય એ નિર્જીવ કહેવાય. જે પોતાની મેળે હલનચલન ના કરી શકે એ નિર્જીવ, અને જે પોતાની મેળે હલનચલન કરી શકે એ સજીવ. તો છોકરો વિકાસ પામી પુરુષ બને છે. હવે આઠમી નંબરની ખાલી જગ્યામાં જુઓ, ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે. તો કોણ સ્ત્રી બને? તો છોકરી. છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે, એ સજીવ કહેવાય છે. હવે નવમા નંબરની ખાલી જગ્યામાં જુઓ કે ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે. તો છોડ કેટલા બને? તો બી વિકાસ પામી છોડ બને છે. તો બી સજીવ કહેવાય કે નિર્જીવ? તો સજીવ કહેવાય. તો બી વિકાસ પામી છોડ બને છે. બાળકો, આ તો તમારા ચોપડીની અંદર પણ ઉદાહરણો આપેલા છે, એ તમારે સમજવાના છે. હવે દસમા નંબરની ખાલી જગ્યામાં જુઓ કે ખાલી જગ્યા વસ્તુઓ વિકાસ પામી શકતી નથી. તો કઈ વસ્તુઓ વિકાસ પામી શકતી નથી? આગળ પણ મેં તમને જણાવ્યું. તો નિર્જીવ વસ્તુઓ વિકાસ પામી શકતી નથી.
तो अँ आपेलू छे निर्जीव वस्तुओ विकास पामती नथी, बराबर। तो बाळको आ हती सजीव अने निर्जीवनी पाठ अने आपणे सजीव निर्जीवने खाली जग्या पण जोई अने एनी अंदर जवाब लख्या। तो बाळको आ जवाब तमारे पाठ्यपुस्तकनी अंदर पण लखवानुं छे अने आ तमारे रिविजन करवानुं छे। थैंक यू।